गुड इवनिंग स्टूडेंट्स, धोरण छ प्रकरण नंबर बे पूर्ण संख्याओ स्वाध्याय 2.1 जोईए। पहला प्रश्न है 10999 ना पछी तरत आवती त्रण प्राकृतिक संख्याओ। आपणे अगाउ जोई गया के पछी आवती प्राकृतिक संख्या मेळववी होय तो आपणे जे ते संख्या में एक शुं करवुं पड़े, उमेरवुं पड़े। एटले अहीं 10999 एमां एक उमेरीए तो 9 માં 1 ઉમેરો 10 વધી પડી 1 એકમાં 0 ઉમેરો 1 અને એક બેઠો એટલે પહેલી સંખ્યા મળી ગઈ કઈ 11000। હવે આ 11000 માં ફરી પાછા 1 ઉમેરો તો કઈ સંખ્યા મળશે 11001। તે રીતે 11001 માં ફરી પાછા 1 ઉમેરો तो कई संख्या मळशे 11002। आ रीते 10999 पछी आवती त्रण प्राकृतिक संख्याओ कई कई थशे, पहली 11000, बीजी 11001 अने त्रीजी संख्या 11002। प्रश्न नंबर 2 10001ना पहला तरत आवती त्रण पूर्ण संख्याओ लखो। पहला आवती संख्या लखवी होय तो एक शुं करवुं पड़े, बाद करवुं पड़े। तो 10001 એમાંથી એક બાદ કરો તો એકમાંથી એક બાદ કરીએ 0 આ 0 આ 0 0 અને 1 એટલે પહેલી સંખ્યા કઈ મળી ગઈ 10000। હવે આ 10000 માંથી ફરી પાછા આપણે એક બાદ કરીશું તો 0 માંથી એક નથી બાદ કરતા તો બાજુમાંથી દશક લઈએ, એની બાજુમાં પણ કંઈ નથી, એની બાજુમાં પણ કંઈ નથી, એટલે આપણે દશક કોની પાસે લેવી પડશે, એક પાસે, એટલે અહીં રહેશે 0, અહીં 10 બાજુમાં આપશે 1 એટલે અહીં રહેશે 9, અહીં 10 બાજુમાં આપશે 1 એટલે અહીં રહેશે 9, બાજુમાં આપશે 10 એટલે અહીં ફરી રહેશે 9। ચાલો 10માંથી એક બાદ કરો 9 આ 9 અને આ 0 એટલે કઈ સંખ્યા મળી ગઈ, બીજી સંખ્યા 9999। આ 9999માંથી ફરી પાછા એક બાદ કરો તો 9માંથી એક જાય તો 8, આ 9 અને 9। તો આ રીતે 10001ના પહેલાં આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ મળશે, પહેલી 10000, બીજી છે 9999 અને ત્રીજી છે 9998। આગલો સવાલ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો આપણને ખબર જ છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે 0, એટલે આપણે પૂર્ણ સંખ્યા જોઈએ છે એટલે જવાબ મળશે 0। ચોથો પ્રશ્ન સંખ્યાઓ 32 અને 53ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો। તો 32 અને 53 વચ્ચે આવતી કીધી એટલે 32 અને 53ને ગણવાના નથી, તો કઈ કઈ સંખ્યાઓ મળશે, તો કે 33 34 35 36 37 આ રીતે આપણે કઈ સંખ્યા સુધી લખવું પડશે, 52 સુધી, બરાબર। એટલે 32 અને 53 વચ્ચે આવતી સંખ્યાઓ કઈ કઈ થશે, તો કે 33 થી 52 સુધી। પ્રશ્ન નંબર 5 નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો। પછીની કીધી, પછીની સંખ્યા મેળવવી હોય તો શું કરવું પડે, તો કે 1 ઉમેરવા પડે એટલે વત્તા 1 અહીં ઉમેરીશું, 24,40,701માં 1 ઉમેરીએ તો 1 ને 1 2, 0 7 0 4 અને 24 બેઠા એટલે કઈ સંખ્યા મળી ગઈ, 24,40,702। ચાલો તે રીતે બાજુમાં અહીં 1 ઉમેરો તો 9માં 1 ઉમેરીએ 10 વધી પડી 1 1 ને 1 2, આ 2 0 અને 1 બેઠા એટલે કઈ સંખ્યા મળી ગઈ, 1,02,000। ત્રીજી સંખ્યામાં પણ એ જ રીતે 1 ઉમેરો તો 9માં 1 ઉમેરો 10 વધી પડી 1 9માં 1 ઉમેરીશું 10 વધી પડી 1 9માં 1 ઉમેરો એટલે 10 વધી પડી 1 9માં 1 ઉમેરો 10 વધી પડી 1 તો કેટલા મળી ગયા, 1,100,000। તો આ રીતે પછીની સંખ્યા મેળવવી હોય તો તમારે એક શું કરવા પડે, ઉમેરવા પડે, તો તે રીતે તમારે આ ચોથી સંખ્યા છે એ તમારે જાતે કરવાની છે। છઠ્ઠો પ્રશ્ન નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો।
પહેલાંની સંખ્યા મેળવવી હોય તો એક શું કરવું પડે, બાદ કરવા પડે. તો અહીં 94માંથી એક બાદ કરો, તો 94માંથી એક બાદ કરતાં કઈ સંખ્યા મળે છે, 93. ચાલો તે રીતે 10,000માંથી એક બાદ કરીએ, તો શૂન્યમાંથી એક નથી બાદ થતા, બાજુમાંથી દશક લઈએ નહીં મળે, એની બાજુમાંથી દશક પણ મળતી નથી, એની બાજુમાંથી પણ દશક નહીં મળતી, એટલે દશકોની પાસે મળશે એક પાસે, એટલે અહીં રહેશે 0. અહીં 10, બાજુમાં એક આપવાના છે એટલે અહીં રહેશે 9. અહીં 10, બાજુમાં એક આપવાના છે અહીં રહેશે 9. અહીં 10, બાજુમાં એક આપવાના છે અહીં રહેશે 9. અને અહીં 10, 10માંથી એક બાદ કરો, 9. 9. 9. આ 9 બેઠા અને 0 એ પણ બેઠા. તો 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ મળશે, 9,999. તે રીતે અહીં બાદબાકી કરીએ, 2,08,090 પહેલાંની સંખ્યા મેળવીએ. 0માંથી એક નથી બાદ થતા, બાજુમાંથી દશક લઈએ તો અહીં રહેશે 8 અને અહીં 10. 10માંથી એક બાદ કરો, 9. આ 8, 0. આ 8, 0 અને 2. આ રીતે 2,08,090ની તરત પહેલાંની સંખ્યા થશે 2,08,089. આ જ રીતે તમારે ચોથી સંખ્યાની ગણતરી જાતે કરવાની રહેશે. 7મો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો, તથા તેમની વચ્ચે કયા ચિહ્નો નાનો છે કે મોટા છે નો ઉપયોગ થશે તે જણાવો. આપણે જોઈ ગયા સંખ્યા રેખા પર કે જમણી બાજુ જેમ જેમ જઈએ તેમ સંખ્યા કેવી થાય, મોટી થાય, અને જમણી બાજુથી જેમ જેમ ડાબી બાજુ આવીએ તેમ તેમ સંખ્યા કેવી મળશે, નાની થશે. ઓકે, તો અહીં 530 અને 503 બંનેના અંકો 3-3 જ છે, એટલે શરૂઆત ક્યાંથી કરીશું, 100થી. તો 100ના સ્થાન પર 5, અહીં પણ 5 છે, અહીં 3 છે અને અહીં 0 છે. તો એ 3 અને 0માં મોટી કઈ થઈ, 3. એટલે જમણી બાજુ કઈ સંખ્યા મળશે આપણને, 530, અને ડાબી બાજુ કઈ સંખ્યા મળશે, 503, કારણ કે 530 એ 503 કરતાં કેવા છે, મોટા. ચાલો, એટલે ચિહ્ન કયું આવશે, તો 530 અને 503. પહેલી સંખ્યા મોટી છે એટલે મોટાનું ચિહ્ન, તે જ રીતે બીજી સંખ્યા જુઓ, 370 અને 307 બંનેમાં 3-3 અંકો જ છે. તો ફરી પાછા 100ના સ્થાનથી શરૂ કરીએ, તો અહીં 100ના સ્થાન પર 3, અહીં પણ 3. દશકના સ્થાન પર 7 અને અહીં 0. તો 2માં મોટો કોણ છે, 7. એનો અર્થ કે જમણી બાજુ કઈ સંખ્યા આવશે, 370, અને ડાબી બાજુ કઈ સંખ્યા મળશે, તો 307. ચલો, એ બે વચ્ચેના ચિહ્નની વાત કરીએ, તો 370 અને 307માં મોટી કઈ સંખ્યા થઈ, 370. પહેલી સંખ્યા મોટી છે એટલે મોટીનું ચિહ્ન. તે જ રીતે તમારે સી જાતે કરવાનો છે. હવે ડીમાં જોઈએ, તો ડીમાં આપેલા છે 98,30,415 અને બીજી સંખ્યા છે 1,23,00,001, બરાબર છે. ચલો, તો આમાં અંકો ગણો, 1, 2, 3, 4, 5, 6 અને 7, 7 અંકો છે, અને આમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 અંકો. તો આ 7 અંકો અને આ 8 અંકો, તો વધારે કયા અંકો છે, 8 અંકો. એનો અર્થ કે આ જમણી બાજુ આવશે તો આ ડાબી બાજુ આવશે. તો ડાબી બાજુની સંખ્યા કઈ થઈ, 98,30,415, અને જમણી બાજુ કઈ સંખ્યા થઈ, કે 1,23,001. ચાલો, એ સંખ્યાઓને લખીએ, તો આમાં 1,23,000 એક મોટા છે, એનો અર્થ આ સંખ્યા નાની છે. તો પહેલી સંખ્યા જો નાની હોય તો ચિહ્ન પણ કયું આવશે, નાની છે. હવે આ જ રીતે પ્રશ્ન નંબર 8, નીચે આપેલા વાક્યમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. તો પહેલી છે, શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. આપણને ખ્યાલ છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, 1 છે, પણ અહીં લખ્યું છે શૂન્ય છે, એનો અર્થ કે આ વિધાન કેવું છે, ખોટું છે. 400 એ 399ના પહેલાં આવતી સંખ્યા છે. કોના પહેલાં કીધી, 399 પહેલાંને. તો પહેલાંની સંખ્યા મેળવવી હોય તો એક શું કરવું પડે, બાદ કરવું પડે. તો 9માંથી એક બાદ કરો, 8. 9 અને અહીં 3.
અહીં 398 મળ્યા અને આપેલા છે 400, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું. ચાલો આગળ કીધું, શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણને ખ્યાલ જ છે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એક છે. આપણને પૂર્ણ સંખ્યા જ આપી છે ને, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખરું છે. 600 એ સંખ્યા 599ના પછી આવતી સંખ્યા છે. 599ના પછી કીધી ને, તો 599 પછી એટલે એક શું કરવો પડે? ઉમેરવું પડે. તો 9માં 1 ઉમેરો 10, વધી પડી 1. 9માં 1 ઉમેરો 10, વધી પડી 1. 5માં 1 ઉમેરો 6, 600. જો અહીં પણ 600 જ આપેલા છે, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખરું છે. આગળની સંખ્યા, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. ચલો પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે? 1, 2, 3, 4 આ રીતે આગળ આવે. અને પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4 આ રીતે આગળ સંખ્યાઓ આવે. હવે શું કીધું? દરેક પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3, 4 આમાં આવે છે? તો કે હા. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખરું છે. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા, તો પૂર્ણ સંખ્યામાં કોણ કોણ? તો કે 0, 1, 2, 3 અને 4. અને પ્રાકૃતિક સંખ્યામાં કોણ કોણ? તો કે 1, 2, 3 અને 4. તો શું 0 છે પ્રાકૃતિક સંખ્યામાં આવે છે? ના. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. આગલું વિધાન, બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલાં આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે. બે અંકની પૂર્ણ સંખ્યા સમજી લો કે 25 છે, પહેલાં આવતી સંખ્યા, એનો અર્થ કે એક શું કરવું પડે? બાદ કરવું પડે આપણે. તો માઇનસ 1. ચાલો 25માંથી 1 બાદ કરીએ, કેટલા મળશે? 24. તો કે એનો અર્થ સાચું છે. પરંતુ જો 10 હોય અને એમાંથી 1 બાદ કરીએ તો કેટલા મળે? 9 મળે. આનો અર્થ કે આમાં કેટલા અંકો મળે છે? એક જ અંક મળે ને. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. હવે જુઓ, 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. આપણને ખ્યાલ છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. પ્રાકૃતિક સંખ્યા 1ની પહેલાં કોઈ સંખ્યા આવતી નથી. પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ તો 1, 2, 3, 4 એ પ્રમાણે આવે, બરાબર? તો આ 1ની પહેલાં કોઈ આવતા નથી ને. ઓકે, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખરું છે. હવે પૂર્ણ સંખ્યા 1ની પાસે તેની પહેલાં પૂર્ણ સંખ્યાની શરૂઆત 0, 1, 2, 3 આ રીતે થાય, બરાબર? તો એનો અર્થ કે 1ની પહેલાં, તો 1ની પહેલાં 0 આવે છે, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12ના વચ્ચે આવે છે. તો 13 એ આપણને ખ્યાલ જ છે કે 11 અને 12ની વચ્ચે નહીં, પરંતુ 11 અને 12ની પછી આવે, એનો અર્થ કે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. એલ જોઈએ, પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલાં આવતી કોઈ સંખ્યા નથી. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0થી, એટલે 0, 1, 2, 3 આ પ્રમાણે આવે આગળ, બરાબર? તો આ 0 પહેલાં કોઈ સંખ્યા આવે છે? તો કે ના. એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખરું છે. હવે બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા કેટલા અંકની હોય છે? બે અંકની. શબ્દ શું કીધો? બે અંકોની સંખ્યા પછી આવતી, પછી છે ને, ધારો કે 32 આપ્યા, એના પછી આવતી સંખ્યા કહી દો વત્તા 1. 32માં 1 ઉમેરો 33 થાય. તો કે વિધાન સાચું લાગે આપણને. પરંતુ જો 99 લઈએ અને એમાં જો 1 ઉમેરીએ તો કેટલા થાય? તો 99માં 1 ઉમેરીએ તો 100 થાય. આ કેટલા અંકો થઈ ગયા? 3 અંકો થઈ ગયા. એ લોકોએ કીધું કે હંમેશા બે અંકની હોય છે, એનો અર્થ કે આ વિધાન કેવું છે? ખોટું છે. આની સાથે આપણું સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે. હવે આપણે ફરી મળીશું અગાઉના સ્વાધ્યાયમાં.